નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્યામ એકેડેમી શાળા પરિવાર તરફથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી ધોરણ 7 પ્રથમ સત્રનો એક આજે નવો વિડીયો લઈને આજે હું તમારી સમક્ષ આવી છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયામાં આપણે આપણી કાવ્ય 2નો અભ્યાસ કર્યો. હવે આપણે આપણો એકમ 3, જેનું નામ છે પરીક્ષા, હવે આનું આપણે આજે અભ્યાસ કરવાનું છે. પરીક્ષા પાઠના લેખક છે પન્નાલાલ પટેલ. તેમનો જન્મ ઈસવીસન 1912 અને મૃત્યુ ઈસવીસન 1988ના રોજ થયું હતું. જો વિદ્યાર્થી મિત્રો, આ પન્નાલાલ પટેલ છે. પન્નાલાલ નાનાલાલ પટેલનો જન્મ માંડવી, જે હાલ રાજસ્થાનમાં આવેલા ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં રહી માત્ર 4 અંગ્રેજી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેમ છતાં ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના સર્જક તરીકે નામના મેળવી હતી. તેમણે વળામણા, મળેલા જીવ અને માનવીની ભવાઈ જેવી નવલકથાઓ તથા સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે. હવે ગ્રામ્ય જીવનનું નિરૂપણ કરવા પન્નાલાલ સફળ રહ્યા છે. તેમના સર્જકને ધ્યાનમાં રાખી તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેખક પરિચય મેળવ્યો. હવે આપણે આજે આ પાઠમાં શું છે કે ખેતરમાં પડેલા ઢોરને કાઢવા જતાં પરીક્ષામાં મોડો પડેલા મહાદેવ ઈમાનદારીની પરીક્ષામાં પાસ થતો હોવાથી ઇન્સ્પેક્ટર એને પરીક્ષામાં બેસવા દે છે. આ વાત અહીં રસપ્રદ રીતે કહેવાય છે. તો આપણે હવે પાઠને સમજીશું. સૂર્ય ઉગ્યો. ઘઉં ચણાના મોલ ઉપર સોનું છાંટવા લાગ્યું. વસંતનો વાયરો મોલ ઉપરનું સૌનું સાંભળવા માંડ્યો. પક્ષીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. પંખોનો વીંઝણો વીંઝતું હવામાનનું સોનું ધરતી ઉપર પાછો ધકેલાયું હતું. ગામમાંથી ગાય ભેંસુનું ધણ છૂટ્યું. ધરતી ઉપર વેરાયેલું સોનું મોઢે ફફડતું જતું ખાતું હતું. શાળાએ જવા છોકરાઓ હાલ્યા. મોલ જોતા હવા ખાતા પક્ષીઓના માળા પડતા ખેતર શેઢેથી પસાર થતી રૂપેરી પગદંડી પર સોનેરી પગલા માંડતા. હવે અહીં એક છોકરો બોલી ઉઠ્યો, ઉપાડો પગ, આજે મારે પરીક્ષા આપવાની છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. તારે આપવાની છે, અમારે શું? ચારેમાં મોટો છોકરો મસ્કરીમાં બોલી ઉઠ્યો, અમને ઓછી શિષ્યવૃત્તિ મેળવવાની છે, ત્રીજાને ટાપસી પૂરી. તમે અરજી કરો તો તમને મળે, ઉમેર્યું, પણ તમે કંઈ મારા જેવા ગરીબ નથી. પહેલો બોલ્યો. જો વિદ્યાર્થી મિત્રો, અહીં ચારે છોકરાઓ નિશાળે જતા હોય છે અને રસ્તામાં પગદંડી એટલે શું થશે, પગ રસ્તે એટલે કે ચાલીને જતા હોય છે ને, ત્યારે તે વાતો કરતા હોય છે. શું વાતો કરે છે ને, અહીં જો પરીક્ષા આપવાની છે, પરીક્ષાની વાતો કરે છે. ઇન્સ્પેક્ટર સાહેબ કાલના આવેલા છે. હવે ઇન્સ્પેક્ટર સાહેબ એટલે શાળાનું જે નિરીક્ષણ કરનાર સરકારી અધિકારી હોય ને, એને ઇન્સ્પેક્ટર કહેવાય. જેને જે શિક્ષણ અધિકારી હોય છે, કોણ હોય છે? શિક્ષણ અધિકારી. એ આવેલા હોય છે ને, ત્યારે એ લોકો એમની વાતો કરે છે, બધા છોકરાઓ ભેગા થઈને, અને સાથે સાથે શિષ્યવૃત્તિની પણ વાત કરતા હોય છે. શિષ્યવૃત્તિ એટલે જે તેજસ્વી હોશિયાર વિદ્યાર્થી હોય ને, તેમને મળતી આર્થિક સહાય હોય તેને શિષ્યવૃત્તિ કહેવાય છે. પણ તને જ ક્યાં મળી છે?
तमारा दसनी परीक्षा लेशे त्यारे ने महादेव वाड़ाए कहूं ने केम जाण्यू के पहला त्रण मां तू आवीस चौथो ए वात मां पड़ियो अहीं परीक्षानी वात करता करता कही छे तमने खबर छे कोने शिष्यवृत्ति मळशे ने कोने नहीं मळे एवी वातो करे छे एम तो नहीं पण पहलो आवीस महादेवे सगर्वे कहूं एमने महादेव ने मन में विश्वास हतो शू हतो विश्वास हतो एटले ते शू कहे छे विश्वासे कहे छे के ना हूँ तो पहलो ज आवीश कहवाय नहीं हो महादेव वड़ाए कहूं आड़े दिवसे दौड़े ने दशेराए घोड़ुए न दौड़े ने न शू दौड़े एवी पाटी मेलाऊँ के त्रीजो वच्चे बोलो मणिया ने तू कम न जाणतो छठा धोरण में पहलो नंबर आव्यो ज हतो ने वड़ी ए तो हूँ मांदो चौथो बोली उठ्यो ने नटूड़ो ओछो छे एमा पाछा एना बाप हेडमास्तर छे बीजाए त्रीजानी वात करी मने तो लागे छे बचूड़ाना मामा मामलतदार छे तेथी एने तो मळवानी ज ने धनशंकर मासा एज मने कहतो हतो के विद्याधिकारीना हेड क्लार्क छे एमना ज हाथमां बधुं महादेव न डग्यो આવી બધાની વાતો સાંભળીને પણ મહાદેવ ડગતો નથી ના રે ના એવું તો પરીક્ષા જ ન લે ખાલી તમે ઘોડા દોડાવો છો ખાલી તમે ઘોડા દોડાવો છો એટલે શું થશે તર્ક વિતર એટલે કે ખાલી વિચાર કરો છો વડાએ કહ્યું ઠીક ભાઈ જોઈએ છીએ ને મામાનું ઘર કેટલે દીવે બળે એટલે આમાં શું કહ્યું છે મામાનું ઘર કેટલે દીવે બળે એવું એક હા હા દીવો બને એટલે પહેલો નંબર લાવું મહાદેવ તાન સારું તો કેમ ભાઈ શંકા ત્રીજાને વાડા પાસે ટેકો માંગ્યો હા વળી આપણા ગામનું નાક રહેશે પહેલો આવીશ તો દર મહિને 15 રૂપિયા બીજાને 10 ને ત્રીજાને ત્રીજો આવીશ તો પાંચે ક્યાં છે ગાડા ત્રીજાએ લાગ સાંધ્યો ને આપણને ઉજાણી મળશે ચોથાએ પાકું કર્યું હે ને મહાદેવ નક્કી જાઓ મહાદેવ મંજૂર થયો આ રીતે ચારેય છોકરાઓએ જીભના ઝપાટા મારે છે ને ચાલી રહ્યા છે અડખે પડખે લડી રહેલી ઉંબીઓને પસારતા જાય છે ઉંબીઓ એટલે અહીં ઉંબીઓ શબ્દ આપેલો છે ઉંબીઓ એટલે ઘઉં ચણાના ઇત્યાદિ ધાન્યના જે ડુંડા હોય ને એને ઉંબીઓ કહે છે ઉંબીઓને પસારતા જાય છે મોલ ઉપર બેસતા જતાં પક્ષીઓ ઉડાડતા જાય છે દૂર દેખાતા ઝાડના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજરે નાખી લે છે ચારે દિશે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે એકાએક મહાદેવની નજર થંભી જાય છે અટકીને ઊભો રહે છે બોલી પડે છે ખાઈ જવાની પેલા ત્રણેય અટકે મહાદેવની નજર ભેગી નજરને ગુંધે છે પેલી બાજુના ખેતર તરફ જુએ છે પાણી સરખો કૂણો ઘઉંનો મોલ છે સારસ પક્ષી તુરંત હોય એવી એક ગાય છે ધીમે ધીમે ચાલે છે ને ખાતી જાય છે કાપલો કાઢી નાખવાની મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા તારી માસીના ખેતરમાં લાગે છે શંકાએ અટકળ કરી ત્રીજાએ કહ્યું સેઢા પર છે મહાદેવે વિચારમાં નહોતો બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે આ પા કે પેલી પા પણ ખાવાની તો ઘઉં જ ને ગામ તરફ એણે નજર દોડાવી દૂર કોઈ માણસ જોયું બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વળી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે એટલામાં તો કાપલો કાઢી નાખશે મહાદેવે શંકા સામે દફતર ધર્યું લેને શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે લ્યા પરીક્ષા છે ને શું કહે છે શકાએ શકો એનો મિત્ર હોય છે શું કહે છે તારી તો પરીક્ષા છે ને યાદ અપાવે છે મહાદેવને આવ્યો આમ મહાદેવ પાટી લગાવી મોલ ઉપર ઉડતી સંભળી જતી હોય એવું એનું માથું દેખાતું હોય કહેતો હતો
તમ તમારે હેડતા થાવ હેડતા થાવ તમે જાઓ, આવ્યો હું તો આમ હરાઈને ચરેલી ગાય માસ મસ્તાન હોય એમાં નવાઈ સી. મહાદેવ મન મન કરી અને ઢેફા મારે, પણ ચરબી ભરી ગાય તો લાડના લટકા હતા એટલામાં સોટું પણ ન હતું. સેઢા ઉપરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો, પણ ગાયને તો ચમરી જાણે શરીર પરથી મોખો જ ઉડાડતી. માંડ માંડ માસીનું ખેતર વટાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું. કાકા ખારીલા હતા પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય. તો ત્રીજું ખેતર ગામમાં એક ગરીબનું હતું. મહાદેવને થયું, ના ના, નારજી કાકાને આ આટલું એક ખેતર છે ને કાપલો કાઢી નાખશે. ને વળી ગાયને આગળ હાંકી મહાદેવે અધીરાઈને અકળામણ વધવા લાગી. એક લાકડું હાથમાં આવતા ગાયને ઝૂંડવા માંડી. ગાય મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવ સામે જોયું, પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડા અવળે દોડવા માંડી. નારજી કાકાનું ખેતર પૂરું થયું. મહાદેવને થયું, જોઉં પણ સકાનું જ એ ખેતર હતું, એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો. મહાદેવની અકળામણનો પાર ન હતો. શાળા તરફ જઈ રહેલા છોકરાઓ હવે માથા પણ નહોતા દેખાતા. મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું. આટલું ખેતર કાઢીને મિલિસની પાટી કે ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી. મહાદેવની મૂંઝવણ હવે માજા મૂકી. એની ગતિ ગામ તરફ પાછી હતી. તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી. અકળામણમાં રડવા સરખો થઈ ગયો. ગાયને ભંડતો ગયો, મારતો ગયો અને વળીને પાછું જોતો ગયો, પણ પોતાને સેઢો વટાવ્યો ત્યાં જ એને ગભરું જીવ રડી ઉઠ્યો. આ તો પેલા ખુશાલમાંનું ખેતર રહ્યું, એમને કોઈ હળ હાંકનાર તો છે જ નહીં. ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે, એટલેથી હાંકી લાવી મેલીને ખુશાલમાંના ખેતરમાં મેલવી. ને ભલો મહાદેવ રડતો ગયો, માથા ઉપર આવતા કરતા સૂરજ સામે જોતો ગયો અને અલમસ્ત ગાયને ઝૂંડતો ગયો. એમાં વળી નડી કાઢવી ક્યાં થઈ. ને મૂંઝાયેલો મહાદેવ વાડમાં છીંડું પડતો ગયો, નાકને શીકતો ગયો, પસીનો લૂંછતો ગયો અને રડતો પાછી વળેલી ગાયને ભાંડતો ગયો. એ પાછી ક્યાં જાય. અહીં છીડામાં મરને દોડીને મહા મહેનતે ગાય વાળી છીંડા વાટે બહાર કાઢે. સેના માટે? છીડા વાટે તે બહાર કાઢે છે. છીડામાં એટલે કે છીડામાં થઈ અને બહાર નીકળે છે. અહીં છીડાને મરને દોડી અને મહાદેવને ગાય વાળી છીડા વાટે બહાર કાઢીને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમના હાથમાંથી છૂટ્યો હોય એ રીતે શાળા તરફ એવી રીતે મુઠ્ઠીઓ વાળી અને મોલની સપાટીને સંનન કરતો છૂટેલા તોપને કોઈ ગાળો જોઈ લ્યો. પણ પહોંચ્યો ત્યાં શિષ્યવૃત્તિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. 10મા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું. એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, અંગે પસીનાના રેબ જેવ હતો. સવાલ કર્યો, કેમ ભાઈ મોડો? મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો. કથની એટલે વાત કહેતો ગયો. ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ, જતા તો જઈ લાગ્યો, પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ? એટલે પછી ખેતરોની બહાર ગાયને કાઢવો રહ્યો. એમાં મને મોડું થઈ ગયું એવું એ કહે છે. ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ન હતા, પણ માનવતાની સરવણી હતી. પોતાને પૂછતી હતી, કોના બોલમાં? મારે એ હરાઈ ગાયને મૂકવી સાહેબ, આપ જ કહો. ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બબડી પડ્યો. પાસ છે, જા
ख्याल आवता शिक्षके हुकम कर्यो, आपो एने पेपर। महादेवना आंसू आनंदमां फेरवाई गया। अंग उपरना पसीनानो प्रकाश शक्तिने प्रवेश कर्यो। पेपर लई अने मंडी पड्यो। जो विद्यार्थी मित्रों, अहीं केवो बहादुर एक छोकरो छे महादेव, जे एनी शिष्यवृत्तिनी परीक्षा जे परीक्षानी पण चिंता कर्या विना ते गायने खेतरमांथी काढवानो ज निर्णय लीधो अने ते गायने काढे छे। अने महादेव बीजाना खेतरमां गाय नुकसान न करे एना माटे ते पोतानी चिंता नथी करतो। अने एटले एना जे आ महादेवना जे गुणों छे, परोपकारना जे गुणों छे, एमां तेना परोपकारना गुणों आपणने देखाय छे। एना सद्गुणोथी ज ते जीवननी परीक्षामां पास थई जाय छे। ते आम आपणने पण आ बोध कथामांथी घणुं बधुं शीखवा मळे छे કે આપણને જીવનની જે પરીક્ષા છે એનામાં આપણને પાસ થવું છે, તો એના માટે આપણને પણ મહાદેવ જેવી મહેનત કરવી પડે, એના જેવું જ પોતાનું વિચાર કર્યા સિવાય આપણને બીજાનું પણ વિચાર કરવું જોઈએ, જે આપણને આ બોધકથા શીખવી જાય છે। તો અહીં આપણી આ બોધકથા પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો, સમજાણું ને નમસ્તે વિદ્યાર્થી મિત્રો।